બાળકો હું તમારો અંકિત સર ફરી એકવાર તમારા માટે પ્રયોગ લઈને આવી ગયો છું. હવે આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. એના માટે આપણે ગઈ વખતે એક પ્રયોગ કર્યો હતો. પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. એના માટેનો પ્રયોગ આપણે આવતા વિડીયોમાં કરીશું. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, તો એ સમજવાનો પ્રયોગ આપણે આ વિડીયોમાં કરવાના છે. તો તમને વિડીયોનો અમે ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણે આ વિડીયોમાં કરીશું શું. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, સમજાવો તો પ્રયોગ ડન. અને પ્રયોગ આવે છે એટલે યાદ કરો અંકિત સંધિરે, જ્યારે પણ પ્રયોગ આવે એટલે હેતુ સાધનો પદાર્થો પદ્ધતિ અવલોકન નિર્ણય અને આકૃતિ તો હોય જ ને, બરાબર છે? આવડે હેતુ સાધનો પદાર્થો આકૃતિ પદ્ધતિ અવલોકન નિર્ણય યાદ છે ને? હે સાપ આપ આવો, હે સાપ આપ આવો ને. તો હે એટલે હેતુ, સા એટલે સાધનો, પ એટલે પદાર્થો, આ એટલે આકૃતિ, પ એટલે પદ્ધતિ, અ એટલે અવલોકન, વ અવલોકન અને નિર્ણય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણો હેતુ એ છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની હાજરી જરૂરી છે તે દર્શાવીએ, બરાબર છે? તો એના માટે જુઓ, સૌથી પહેલા આપણે શું લઈશું, કુંડામાં ઉગાડેલો છોડ, એટલે એક કુંડું લઈશું. ગુંડો નહીં, બે ગુંડો નહીં, કુંડો કુંડો. કુંડામાં ઉગાડેલો છોડ, એની ઉપર બેલજાર. બેલજાર એટલે એકચ્યુઅલી કેવું છે કે એક પ્રકારની એવી ઉપર ઢાંકવાની વસ્તુ જ આવે. તમે ટોમંજરીમાં ઘણી બધી વાર જોયું છે કે સ્ટીલનું આવે છે કે જેની અંદર આમ હોટલમાં આવે ને, એના ટ્રે ઊંચકે આમ, અને અંદર ટોમંજરીમાં ઝેરી બેઠો હોય, બરાબર? તો એ બેલ આકારનો જાર એટલે બેલ જાર. ડન. વોચ ગ્લાસ મેં તમને પહેલા પણ બતાવ્યા છે, ટ્રાન્સપરન્ટ કાચની રકાબી. અહીંયા આગળ પદાર્થો તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર છે? કેમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે? કારણ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લેશે. થોડું કેમેસ્ટ્રી. પોટેશિયમ K પ્લસ, હાઇડ્રોક્સાઇડ OH માઇનસ. આની પણ સંયોજકતા એક છે, બંનેની સંયોજકતા એક છે, એટલે બંને ચોકડીમાં જયા વગર સીધે સીધું KOH તરીકે જોડાય. અને આ જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે. તો આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ પણ જોઈશે. આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ કેમ જોઈશે તમને ખબર જ છે, યાદ કરો વોટર બાથ. અરે યાદ કરો ને, સ્ટાર્સની હાજરી માટે આયોડિનમાં આપણે પાંદડાને બોળેલો ડૂબાડેલું. આયોડિન સ્ટાર્સની હાજરી સૂચવે છે આપણને ખબર છે, એટલે કે અહીંયા હે સાપ હેતુ સાધનો પદાર્થો પતી ગયા. હવે સમજો આકૃતિમાં શું કર્યું છે, એક કુંડું છે, કુંડાની જોડે એક છોડ છે તમે જોઈ શકો છો, બરાબર છે? અને આ બેલજાર દોરી છે, બરાબર છે? અને નીચે એ કુંડું છે, એ કુંડામાં આપણે શું કર્યું છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અંદર ભરીને મૂક્યું છે. બી કુંડું છે, એક કશું છે નહીં, એટલે થશે કેવું કે એ કુંડાની અંદર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ હશે ને, એ કાર્બન ડાયોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા શોષાઈ જાય છે. જ્યારે બી કુંડામાં કશું છે ને, એટલે બી કુંડામાં કાર્બન ડાયોક્સાઇડ ભરપૂર હાજર છે. તો આપણે શું કરીશું, બંનેમાં પછી સ્ટાર્સની હાજરી તપાસીશું, એટલે ખબર પડી જશે કે કાર્બન ડાયોક્સાઇડ જોઈશે કે નહીં જોઈએ. જો કાર્બન ડાયોક્સાઇડની જરૂર નહીં હોય તો બંનેનો વિકાસ સરખો હશે, પણ જો કાર્બન ડાયોક્સાઇડની હાજરી હશે તો આનો વિકાસ બરાબર થશે નહીં. બોલો ડન છે ને? ચલો પદ્ધતિમાં એવું છે કે સામાન્ય તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા બે કુંડા લો, 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં મૂકો જેથી પર્ણ સ્ટાર્ચ વિહીન બની જાય. સમજી લેજો બેટા શું કીધું છે, કે બંને છોડ આમ તંદુરસ્તીવાળા હોવા જોઈએ, બરાબર છે? બોનવીટા ખાતા પીતા હોવા જોઈએ, ડન. અને બંનેને 3 દિવસ સુધી આપણે શેમાં મૂક્યા છે, અંધારામાં. શેમાં મૂક્યા છે, અંધારામાં. ઓકે, હવે શું થાય છે સમજો. હા બેટા, 3 દિવસ અંધારામાં રાખ્યા છે એટલે પર્ણ શું કરશે, પ્રકાશ સંશ્લેષણ કરી નહીં શકે, અને સૂર્યપ્રકાશ નથી મળતો. અંધારામાં રાખ્યા છે, પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, તો સંગ્રહ પામેલો ખોરાક એ ખાઈ જશે.
એટલે કે સ્ટાર્ચ જેટલો પણ હશે બધો એને વાપરી નાખ્યો છે. જેમ કે તમે એવું સમજી લો કે તમે બહુ બધું ખાખા કર્યું છે અને જરૂર પ્રમાણે શક્તિ તમારી પાસે વપરાઈ ગઈ છે, પણ થોડો ખોરાક તો તમારી જોડે સંગ્રહ છે, તમારી પાસે શક્તિ સંગ્રહ છે. તમે પહેલો દિવસ ઉપવાસ કરો છો, કંઈ ફરક નથી પડતો, માલા ફરક નહીં પડતો, માજા ફરક નહીં પડે. પણ તમે સમજો, બીજો દિવસ ઉપવાસ કરો, ત્રીજો દિવસ ઉપવાસ કરો, ચોથો દિવસે તમે ટેન થઈ જવાના, ઓટોમેટિક થાકી જવાના, હા કે ના? કારણ કે તમારા શરીરમાં જે પણ ખોરાક સંગ્રહ હતો એ ધીમે ધીમે વપરાઈ ચૂક્યો છે. તો હવેની સિચ્યુએશન એ જ છે કે જેવી રીતે તમે 3 દિવસ ઉપવાસ કરો છો, એવી રીતે 3 દિવસ આપણે અંધારામાં રાખીને કુંડાનો ઉપવાસ કરાવ્યો છે, એટલે કે એમને અંદરનો સ્ટાર્ચ વપરાઈ ગયો છે. હવે સમજો, 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો, એટલે બંનેને અલગ અલગ, એની ઉપર આપણે કાચની પટ્ટી લગાડી દીધી, એ અને બી. શું લગાડી દીધી? કાચની પટ્ટી એ અને બી, બરાબર છે. હવે સમજો, કુંડા એની પ્લેટ પર વોચ ગ્લાસ મૂકી અને એમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકી દો, KOH, અને બંનેને બેલ જારથી ઢાંકી દો. કેમ બેલ જારથી ઢાંકવાની? જેથી બહારથી કાર્બન ડાયોક્સાઇડ લે નહીં. હવે તમે સમજો, શરૂઆતમાં બેલ જારથી ઢાંક્યું એટલે એ જે બેલ જારની અંદર થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ સ્ટોર હતો ને, એ સ્ટોર્ડ કાર્બન ડાયોક્સાઇડ શું કર્યું? કુંડા એ વાપરવાનું શરૂ કરશે. હવે આ સિચ્યુએશનમાં શું થશે? એ સિચ્યુએશનમાં કાર્બન ડાયોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ખાઈ જશે, આપા કરી જશે, મમમમ કરી જશે. પણ આમાં આપા કે મમમમ કરવા કોઈ છે નહીં, એટલે આમાં કાર્બન ડાયોક્સાઇડ કોણ વાપરશે? છોડ. છોડ દે કે કાર્બન ડાયોક્સાઇડ છોડ છોડ, પણ અહીંયા આગળ વપરાશે નહીં, એમાં વપરાશે નહીં. હવે એમાં કાર્બન ડાયોક્સાઇડની થઈ ગઈ ગેરહાજરી. તો બેલ જારની તળિયું કે કાચની પ્લેટ વચ્ચે વેસેલિન કે ગ્રીસ લગાવી હવા ચુસ્ત કરો. હવા ચુસ્ત કરો એનો મતલબ એવો છે કે એમાંથી હવા અંદર છે કોઈ બહાર ના આ શકે, બહાર છે કોઈ અંદર ના જા શકે, એટલે એરટાઇટ કરી દો, જેથી હવા ના તો અંદર જાય ના તો બહાર આવે. બંને છોડને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં મૂકો. મૂકો મુકેશ અંબાણી, 2 મુકેશ અંબાણીનો મૂકો નથી યાર, આવો અહીંયા જુઓ. હવે પાછો શું કરીએ આપણે? છોડને 2 કલાક સૂર્યપ્રકાશમાં મૂકીએ છે, તો બંનેના 1-1 પાંદડા તોડી અને સ્ટાર્ચની હાજરી તપાસવાની છે. હવે સ્ટાર્ચની હાજરી કેવી રીતે તપાસીશું? તો યાદ કરો વોટર બાથ, હા યાદ કરાવી દઉં. જો સૌથી પહેલાં શું કરો, એક બીકર લો, બીકરમાં નાખો પાણી, એક મૂકો કસનળી, કસનળીમાં ભરો આલ્કોહોલ, પીવાનો આલ્કોહોલ નહીં બેટા, લેબોરેટરી આલ્કોહોલ અલગ આવે. હવે સમજો, તમે આલ્કોહોલમાં પાંદડું મૂકી અને ધીમે ધીમે ગરમ કરો, પાણીને ઉકાળવાના કારણે આલ્કોહોલ ગરમ થશે અને પર્ણ એટલે કે પાંદડું પોતાનામાંથી ક્લોરોફિલની ધીમે ધીમે ગેરહાજરી દર્શાવશે, એટલે કે આલ્કોહોલ લીલા રંગનું બનશે અને પાંદડામાં જેટલી જગ્યાએ ક્લોરોફિલ નહીં રહ્યો હોય, જેટલી જગ્યાએ હરિતકણ નહીં હોય, એટલો ભાગ સફેદ થઈ જશે. બોલો આટલી ખબર પડી ગઈ? હા કે ના? અને જેટલા ભાગમાં હરિતકણ હશે એટલો ભાગ તો લીલો જ રહેવાનો છે, ડન. અને પછી શું કરો, હવે આ જે પાંદડું જે આપણે નવડાવવા મૂકેલું એ નહીં ને પછી એ બહાર આવશે, એટલે આપણે એને બરાબર પાણીથી સાફ કરી અને લૂછી અને એની ઉપર નાખો આયોડિનના 2 બુંદ જિંદગી કે. હવે તમે જેવું આયોડિન કે 2 બુંદ જિંદગી કે નાખ્યું એટલે એ ભૂરો રંગ બતાવશે, ભૂરિયો ભૂરો બતાવશે. કેમ? કારણ કે જો સ્ટાર્ચની હાજરી છે તો એ ભૂરો રંગ દર્શાવશે. તો આપણે અવલોકન પર આવીએ, ફોકસ કરીશું આપણે અવલોકન ઉપર. કોની ઉપર ફોકસ કરીશું? અવલોકન ઉપર. ચલો ધ્યાન આપજો. હા બેટા, તો બેલ જારની હવામાંથી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે, બરાબર છે? કરી દો બેટા મોસ્ટ ટાઈમ બી. તમારી ગાઈડમાં પહેલો જ સવાલ, બેલ જારની હવામાંથી KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શેનું શોષણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ. IMP કરો. ચલો ધ્યાન આપો, કયા કુંડા, એ કે બી ના છોડને તેના પરણામાં સ્ટાર્ચની હાજરી સૂચવશે? તો બી કુંડામાં, કેમ કે એ કુંડામાં બનેલો કુંડો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી નાખ્યું છે, પણ બી કુંડામાં કોઈ જ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નથી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ભરપૂર મળ્યો છે, એટલે કે વિકાસ બહુ સરસ થયો છે, બરાબર, વિકાસ ગાંડો થયો છે. હવે ધ્યાન આપજો, ત્રીજો સવાલ એવો છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બેલ જારમાં રહેલા છોડના પરણામાં શા માટે સ્ટાર્ચ બનતો નથી? કારણ કે આ અવલોકનમાં પણ નાખવું હોય તો નાખી શકો છો તમે, કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે.
હવે એ શોષણ કરશે એના લીધે શું થશે કે પરિણામે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે નહીં, પરિણામે સ્ટાર્ચની બનાવટ થશે નહીં. ખબર પડી ગઈ? ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ ગયું તો સ્ટાર્ચ બનવાનો નથી. આગલા અવલોકન પર જઈશું. ચાલો આગળનો સવાલ. તમારા અવલોકનને અભ્યાસ પરથી તારણ લખો. તારણ એટલે તમને આના પરથી શું ખબર પડી છે કે કુંડા બીમાં રહેલો છોડ કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં સામાન્ય પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોવી જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ કી હાજરી હોના ભી જરૂરી થા તે સૂચવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી તો છે જ. હવે વાતાવરણમાં સાથે સાથે એક વધારાની વસ્તુ કહ્યું છે કે તમારે વૃક્ષો શા માટે વધારે વાવવા જોઈએ. આપણે નાના હતા ને ત્યારે બહુ બધી પેઇન્ટિંગને ગ્રો મોર ટ્રીઝ એવા બધા આપણે દોરતા હતા, ખબર છે? તો એનું કારણ એક જ છે કે જેટલા ઝાડ રોપીશું ને એ ઝાડ શું કરશે, વાતાવરણમાં છૂટો પડતો બધો જ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લેશે પોતાનું મમ્મમ બનાવવા માટે. હા કે ના? તો હવે સમજો, પોતાનો સ્ટાર્ચ, પોતાનો ગ્લુકોઝ, પોતાનો ખોરાક, પોતાનું મમ્મમ, પોતાનું આપવા બનાવવા માટે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જશે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે વૃક્ષો ઉગાડવા જરૂરી છે. તો શું બંને કુંડામાં પર્ણોમાં સ્ટાર્ચની હાજરી સરખી હતી? ના 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 ના, બરાબર. કારણ કે પહેલામાં કાર્બન ડાયોક્સાઇડ નહોતો તો સ્ટાર્ચ ઓછો હતો, પહેલામાં સ્ટાર્ચ બની ગયો હતો. ડન છે? તો પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, સમજી ગયા? કશું જ ના કર્યું, એક બેલ જાર લીધું, બે બેલ જાર લીધી, એકમાં કુંડુ એ, એકમાં કુંડુ બી. એ કુંડામાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મૂકી દો, બી કુંડુ એઝ ઇટ ઇઝ રહેવા દો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા કુંડામાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થઈ જશે. આવડશે ને? ઓકે, તો હવે આના પછીના વિડીયોમાં તમને બીજો એક પ્રયોગ આવશે જે તમારા પ્રશ્ન નંબર 15 તરીકે પણ પૂછાયો છે. પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. પ્રકાશભાઈની વાત નહીં ચાલતી બે, સૂર્યપ્રકાશ. હા, તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે તે કેવી રીતે પુરવાર કરશો, તો એના માટેનો પ્રયોગ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તો આજના વિડીયોમાં જે પણ તમે કાર્બન ડાયોક્સાઇડની હાજરીનો પ્રયોગ જોયો એ સમજણ આવશે ને? હા કે ના? ડન છે? ઓકે, આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ.